નમસ્કાર, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. એક તરફ તો ગુજરાતમાં છે દારૂબંધી, પરંતુ શું અહીં પ્રધાન જ પોતે જાહેરમાં દેશી દારૂ પીતા જોવા મળ્યા છે? આવા સવાલો છે ચર્ચામાં. વાત કરીએ તો દર્શક મિત્રો, નર્મદાના દેડિયાપાડામાં આદિવાસી દિવસની ઉજવણીનો કાર્યક્રમ હતો. જી હા, આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કૃષિ મંત્રી રાઘવજી પટેલની હાજરીમાં કરવામાં આવી હતી, જેમાં પૂજા દરમિયાન મંત્રીજીએ ધરતી માતાને ચડાવવાનો દેશી દારૂ ચરણામૃત સમજીને મોઢે અડાડી દીધો. જોકે આજુબાજુમાં રહેલ લોકોએ તેમને ટોક્યા પણ ખરા, પરંતુ ત્યાં સુધીમાં તો તેમના મોઢા સુધી દેશી દારૂ પહોંચી ગયો હતો. દેડિયાપાડા ખાતે આદિવાસી દિવસની ઉજવણી ના પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિતના મંત્રીઓ અને સ્થાનિક નેતાઓ રહ્યા હતા હાજર. આ દરમિયાન આદિવાસી પરંપરાથી અજાણ રાઘવજી પટેલ પૂજા વિધિ કરતા ધરતીને ધરાવવાનો દારૂ ભૂલથી ઘૂંટડો મારી ગયા હતા તેવું જાણવા મળી રહ્યું છે. જો કે બાદમાં રાઘવજી પટેલે પણ મીડિયા સમક્ષ આ અંગે વાત કરી હતી કે મને પરંપરાની ખબર ન હતી એટલે આવું થયું. વાત કરીએ સમગ્ર મામલે તો ડેડિયાપાડામાં આદિવાસી દિવસની ઉજવણીમાં પૂજા રાખવામાં આવી હતી. પૂજા બાદ ધરતી માતાને દેશી દારૂથી અભિષેક કરવાની પરંપરા વર્ષો અહીં ચાલતી હોય છે. કાર્યક્રમમાં પણ આ પરંપરાને અનુસરીને ઉપસ્થિત મહાનુભાવોને એક લીલી બોટલમાંથી દેશી દારૂ પાંદડામાં આપવામાં આવ્યો હતો. જો કે પાંદડામાં દેશી દારૂ આપતા જ કૃષિ મંત્રીએ તેને મોઢે લગાડી દીધો હતો. બાદમાં જો કે પોતાની ભૂલ સમજાતા આ દેશી દારૂ ધરતી માતાને અર્પણ કર્યો હતો. આ સમગ્ર ઘટના વિડીયોમાં થઈ કેદ, જેના જે દ્રશ્યો છે તે સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વાયરલ. આ અંગે રાઘવજી પટેલનું શું કહેવું છે તે અંગે વાત કરીએ તો દર્શક મિત્રો, એવા રિપોર્ટ છે કે આ મામલે રાઘવજી પટેલે બાદમાં મીડિયાને જણાવ્યું કે મને આ પરંપરાઓ વિશે જાજુ જ્ઞાન નથી, એની જે વિધિ હોય, રીતિ રિવાજો હોય તેનાથી હું અજાણ છું. પહેલી વખત હું અહીં આવ્યો છું. અમારા ત્યાં ચરણામૃત હાથમાં આપતા હોય છે એટલે મેં ચરણામૃત ચાખ્યું, પરંતુ હકીકતમાં તે ધરતી માતાને અર્પણ કરવાનું હતું. મારા ખ્યાલ બહારની આ વાત હતી એટલે આવું થયું. દર્શક મિત્રો, 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. વર્ષ 1982માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા એક સમિતિની કરવામાં આવી હતી રચના, જેની પ્રથમ બેઠક એ જ વર્ષની 9 ઓગસ્ટે જે તારીખ છે તે તારીખે મળી હતી.